નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલે ચૈત્રી પૂનમ નો મેળાનો થશે પ્રારંભ. આગામી વિધાનસભાની ચૂંટણી માટે એનસીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન. આયુર્વિટાનો ગુજરાતમાં પ્રથમ આયુર્વેદિક સ્પેશિયલ સેન્ટરનો થયો પ્રારંભ. રિવરફ્રન્ટ ખાતે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણીનું આયોજન. આદ્ય શક્તિપીઠોમાં જેનું અનેરું સ્થાન છે તેવા જગત પ્રસિદ્ધ બહુચરાજી માતાના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનું અનેરું મહત્વ છે. આ તીર્થધામમાં મેળાના દિવસોએ સ્થાનિક ઉપરાંત અમદાવાદ, રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિકો માતાજીના દર્શને ઉમટી પડે છે. દરમિયાન ભાદરવી ચૈત્રી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓમાં મા બહુચરાજીના દર્શનાર્થે પધારતા હોય છે. માઈ ભક્તોના દર્શન ઉપરાંત પીવાના પાણી, રહેવા, જમવાની સહિતની કોઈ પણ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરાઈ છે. મેળામાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એસ કે લાંગાના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ કે લાંગાએ મેળાની તૈયારીઓ સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. ચૈત્રી પૂનમના મેળામાં યાત્રિકો માટે રૂપિયા 1 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. ચૈત્રી પૂનમના લોકમેળામાં માઈ ભક્તો પગપાળા કે વાહનો લઈને દર્શન કરવા પધારે છે, જેમના જાનમાલનું રક્ષણ થાય તે ઉદ્દેશથી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર, દર્શન પથ, મેળાનું મેદાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિસ્તારને આવરી લેતો યાત્રિક વીમો ઉતારવામાં આવ્યો છે. દર્શનાર્થીઓમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે. લાઇનમાં ઉભા રહેલા ભક્તોને ઠંડુ પાણી મળી રહે તે માટે સ્વયંસેવકોએ જવાબદારી ઉપાડી લીધી છે. મંદિરમાં બેટ કેન્દ્ર ઉભા કરાયા છે. પીવાના પાણી માટે વિવિધ જગ્યાએ સ્ટેન્ડ પોસ્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિના વિક્ષેપે વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા પણ મેળા તંત્ર દ્વારા કરવામાં આવી છે. મેળા દરમિયાન જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસના જવાનો યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ આયોજન કર્યું છે. પૂનમના દિવસે બહુચરાજી ભોજનાલયમાં વિના મૂલ્યે ભોજન સહિત યાત્રાધામમાં વિશ્રામની વિવિધ જગ્યાઓ વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય સેવા માટે તંત્ર ખડે પગે ઉભું કરાયું છે. આ ઉપરાંત પે એન્ડ યુઝ ટોયલેટ સહિતના મોબાઈલ ટોયલેટની સુવિધા મંદિર પરિસર, ટેમ્પલ ટ્રસ્ટ તેમજ શક્તિ ચોકમાં પોલીસના મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં મેળાનું સતત મોનિટરિંગ કરાશે અને તેમાંથી જરૂરી સૂચનો પણ કરવામાં આવશે. જ્યારે એસટી તંત્ર દ્વારા ખાસ વધારાની બસોનું દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ જનતા દળ યુ સાથે સંયુક્ત રીતે લડશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. આ જાહેરાત વખતે જનતા દળ યુના રાષ્ટ્રીય નેતા મહાસચિવ કેસી ત્યાગી પણ હાજર હતા. એનસીપી ગુજરાતના પ્રભારી પ્રફુલ્લ પટેલે સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને આ અંગેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સામે ચૂંટણી લડવા માટે 22 વર્ષથી ત્રીજા વિકલ્પને નિષ્ફળતા મળી રહી છે, પરંતુ એનસીપી અને જેડીયુ ગઠબંધન મજબૂત વિકલ્પ છે. એનસીપીના રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવાર અને જેડીયુના રાષ્ટ્રીય પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી ઘણા વર્ષો સાથે કામ કર્યું છે. અમે સરખી વિચારધારાવાળા પક્ષો સાથે જોડાવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ગુજરાતના નાગરિકોને ભાજપ જોઈતી નથી અને કોંગ્રેસ ગમતી નથી, આથી એનસીપી અને જેડીયુ વિકલ્પ બનવા માંગે છે. દેશમાં અને રાજ્યમાં ભાજપને એકલા હાથે કોઈ પણ રાજકીય પક્ષ હરાવી શકે તેમ નથી, આથી ગઠબંધન કરવું જરૂર છે, પરંતુ આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં થાય તેવું પણ તેમણે જણાવ્યું હતું. આગામી સમયમાં ગુજરાતમાં જેડીયુના શરદ યાદવ અને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારનું સંયુક્તપણે જાહેર સભા અને પ્રચાર પ્રસાર પણ કરશે. पिछले कई वर्षों से कभी दो कभी तीन इस प्रकार के हमारे भी विधायक यहां पर जुटकर आए हैं.
પ્રફુલ્લ પટેલે વધુમાં જણાવ્યું કે અમારું ગઠબંધન આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતોની અવગણના, બેરોજગારીનો પ્રશ્ન, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થા નિષ્ફળતા અને કોમવાદ જેવા મુદ્દાઓને લઈને ચૂંટણી લડશે. જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય મહામંત્રી કે સી ત્યાગીએ જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં બે રાજકીય પાર્ટીઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ અને જનતા દળ યુનાઇટેડ મહાત્મા ગાંધીની વિચારધારાને ગાંધીયન પાર્ટી તરીકે મહાત્મા ગાંધીની વિચારધારાને અનુસરશે. હાલમાં ભાજપ સામે મોટામાં મોટા રાજકીય પક્ષ લડવા માટે સક્ષમ નથી, તેથી જ અમોએ આ ત્રીજો વિકલ્પ તરીકે ગઠબંધન કર્યું છે. અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરી દેશના સ્તરે વિસ્તરણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વીજળી દેવું માફી, ખેત પેદાશો જેવા વચનો આપ્યા હતા, તે પૂરા કરવા પૂરા હજુ થયા નથી. આ ઉપરાંત ભાજપ સામે કોમવાદી નીતિ અને બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા જેવા મુદ્દાઓને લઈને ચૂંટણી લડવામાં આવશે. આ પ્રસંગે જનતા દળ યુનાઇટેડ ગુજરાતના પ્રમુખ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશના પ્રમુખ અને ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ, જયંત બોસ્કી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદિક થેરેપી અને ટ્રીટમેન્ટ શૃંખલાના આયુર્વિટાએ અમદાવાદમાં તેના સર્વપ્રથમ આયુર્વેદિક સ્પેશિયાલિટી સેન્ટરનો આરંભ કર્યો છે. આયુર્વિટાનું દેશમાં 27મું ગુજરાતમાં પ્રથમ કેન્દ્ર છે. નવું આયુર્વેદિક સ્પેશિયલ સેન્ટર શહેરના હાલસમા માનસી સર્કલ પાસે શરૂ કરવામાં આવ્યું છે. આજે આ સેન્ટરને ગાંધીનગરના ડોક્ટર બી આર આંબેડકર કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર નીલમ અશોક વ્યાસના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા, મિસિસ યુનિવર્સ, એનડબલ્યુ કોસ્મેટિક અને ન્યુટ્રિસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ એક્સપર્ટ દલજીત કૌર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. बेसिकली जो हमारी ज्यादातर जो बीमारियां होती हैं वो कुछ ना कुछ हम लोग के खाने पीने में गलत हो रहा होता है. मतलब जो आजकल जो बीमारियां हो रही है वो सारी लाइफस्टाइल की वजह से ही है. सही समय पे व्यक्ति ना सोता है ना सो के उठता है, जो उसके खाने पीने का तरीका है वो गलत है. और स्वाद के लिए लोग खाते हैं, स्वास्थ्य के लिए नहीं खाते. तो हमारा जो आयुर्वेदा का जो विजन है, हम लोग ट्रीटमेंट तो करते ही हैं लेकिन हम हेल्थ एजुकेशन पे बहुत फोकस करते हैं. आजकल डॉक्टर्स के पास टाइम नहीं है कि पेशेंट को ज्यादा समय दे सके और उसको समझा सके कि वो बीमार क्यों हुआ है. ठीक है ना. तो हमारे पास जो है, हम लोग अलग आयुर्वेदा दूसरे कंपनियों से या जो हेल्थ इंडस्ट्री है उनसे अलग ये है कि जब हमारे पास पेशेंट आता है तो वो बीमार क्यों हुआ है, क्या उसके लाइफस्टाइल में क्या गलती हुई है, उसके खाने पीने में क्या गलती हुई है, उसका हम उसको उसको बताते हैं, उसको एहसास दिलाते हैं कि आपकी जो ये गलत आते हैं उसने आपको बीमार किया है, आपको डॉक्टर तक पहुंचाया है. आप अगर इसको छोड़ेंगे तो आप जो है ठीक हो सकेंगे. क्योंकि जब तक व्यक्ति अपनी जो उसकी जो बुरी आदत है, चाहे वो खाने पीने की हो, सोने जागने की हो या रहने की हो, या उसका मानसिक रूप से भी अगर वो गलत सोचता है करता है तो भी वो बीमारी के रूप में जो है परिवर्तित होता है. આયુર્વિટાની ગુજરાતમાં રજૂઆત પ્રસંગે આયુર્વિટા હેલ્થ કેરના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર વિજય પ્રતાપ કુશવાહાએ જણાવ્યું કે અમદાવાદમાં અમારા પ્રથમ આયુર્વેદિક સ્પેશિયલ સેન્ટરને ખુલ્લું મૂકતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આ સેન્ટરમાં ઓથેન્ટિક અને પોષાય તેવા ભાવથી આયુર્વેદિક સારવાર કરવામાં આવશે. આ સારવાર પ્રત્યેક દર્દીની વ્યક્તિગત જરૂરિયાત અને રોગને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ડોક્ટર કુશવાહાએ વધુમાં જણાવ્યું કે આયુર્વિટા હેલ્થ કેરમાં કન્સલ્ટિંગની પેનલમાં ઉચ્ચ શિક્ષિત આયુર્વેદિક ડોક્ટરોનો સમાવેશ થયો છે. આયુર્વેદિક સ્પેશિયલ સેન્ટરમાં નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. આયુર્વિટાના કેન્દ્રમાં ઝીણવટતાપૂર્વક કેસ સ્ટડી અને જરૂરી તપાસ બાદ જ સ્વાસ્થ્યની સમસ્યાનું નિદાન કરવામાં આવશે. વ્યક્તિગત સારવાર માટેના કાર્યક્રમો ઝીણવટતાપૂર્વકના સર્વગ્રાહી સ્વાસ્થ્યનું મૂલ્યાંકન બાદ જ હાથ ધરાશે. આગામી 9મી એપ્રિલે એટલે કે આવતીકાલે વિવિધ શહેરોથી આવતા હજારો ભાવિકો સાથે શાંતિ અને અહિંસાનો મંત્ર આપનાર તીર્થંકર મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ દ્વારા મહાવીર જન્મ કલ્યાણની અનોખી ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે. ગાંધી બ્રિજથી લઈને નહેરુ બ્રિજની વચ્ચે
અને વિશેષતા એવું છે કે સુંદર મજાના કલકત્તાના કારીગરો દ્વારા 20 ફૂટ ઊંચા સુપરનો મોટા એ ફ્લોટિંગ ટેન્ક પર ક્રિએટ કરીને તરતા તરતા માતાને જેમ સ્વપ્ન આવ્યા હતા એવી રીતના એક દેવ લોક ક્રિએટ થશે અને એમાં તરતા 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 આવશે અને ત્યાં ભગવાનના જન્મનું આહવાન કરશે. साबरमती नदी किनारे चालता एक युवक व्यक्ति ने भगवान स्वामीनारायण दिव्य प्रतिमा नदी ना खड़खड़ वहता जल माथी बाहर आवी रही है तेवो आभास थयो. महावीर जन्म कल्याणक दिवसे नजीक होय तेमणे आ दिव्य संकेत ने नाविन्य रीते हजारों भाविक भक्तों साथे उजवानो निर्णय कर्यो ने तुरंत तेना मार्गदर्शक आचार्य देवसी युग ભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ ને સમક્ષ પોતાની વિચાર ને રજૂ અને માર્ગદર્શન માંગ્યું. મહારાજ સાહેબે પોતાના આશીર્વાદ અને અમૂલ્ય માર્ગદર્શન આપી આ વિચાર ને અમલમાં મૂકવાની દિશામાં આગળ વધવાનો નિર્દેશ કર્યો. એ યુવાન ઉત્સાહી જ્યોતના ટ્રસ્ટી સિદ્ધાર્થ બાગડીએ એ યુવકોની ટીમ બનાવી અને કાર્યને પરિપૂર્ણ કરવાની દિશામાં કામ શરૂ કર્યું. આ પ્રસંગે તીર્થંકર જન્મ કલ્યાણ સાથે જોડાયેલા 14 સ્વપ્ન કે જે સ્વપ્ન શાસ્ત્રની દ્રષ્ટિએ નોંધપાત્ર અને ગહન સૂચિતાર્થ છે તેમના મહાદર્શનનું ભવ્ય આયોજન કરાયું છે. ગહન સૂચિતાર્થથી ઉદાહરણ રૂપે કહીએ તો સિંહના સ્વપ્નથી સૂચિત પ્રભુવીર તમામ પુરુષોમાં સિંહ જેવા નિર્ભીત અને હિંમતવાન બને તેવો સૂચિતાર્થ મળે છે. વહેતા નદીના પાણી વચ્ચે જળહતી રોશનીને મધુર સંગીતો અને વાદળો ધુમ્મસો અને અવકાશી વિમાનો સાથે 14 સ્વપ્ન અત્યંત ભવ્ય રીતે રજૂ કરાશે. હાજર ભાવિકો જ્યારે ભગવાન મહાવીરના 50 ફૂટની 3D છબીનું અવતરણ પણ નિહાળશે, ડિટીજલ અભિષેક, પુષ્પવૃષ્ટિ અને બીજી બધું ઘણું બધું ભાવિકોને મેરુ પર્વતના અભિષેકને અનુભૂતિ પણ કરવામાં આવશે. ભાવિકોને પોતાના હાથમાં દીવો લઈને મહાઆરતીમાં ભાગ લેશે. જ્યોત ઓર્ગેનાઇઝરના ટ્રસ્ટી સિદ્ધાર્થ બાગડીએ જણાવ્યા અનુસાર જન્મ કલ્યાણક આ નવીન ઉજવણી કરવાનો મુખ્ય હેતુ યુવા પેઢીને જાગૃત કરવાનો તથા યુવાનોને સ્વયં ઉત્કર્ષના માર્ગદર્શન માર્ગે દોરવાનો છે. 9 એપ્રિલે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં 20,000થી વધુ ભાવિકોની હાજરીમાં આ થનારા અદભુત પ્રસંગને સૌને યાદગાર બનશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.